हेलो फ्रेंड्स, केम छो? फरी थे नवा फ्रेश विडियो ने साथे आपणी YouTube चैनल में आप सबनो हार्दिक स्वागत छे। तो मित्रों, थंबनेल जोईने तमने ख्याल पड़ी गयो हशे के आपणे शेना विशे आजे वात करवाना छीए। तो आजे आपणे वात करवानी छे बोर्ड नी जे परीक्षा छे 2022 के गुजरात द्वारा GSHB द्वारा। तो धोरण 10 अने 12 नी जे परीक्षा छे तेने तमे घर बैठा ऑनलाइन तमे जे छे होल टिकिट डाउनलॉड करी शको छो। तो ए कई रीते डाउनलॉड करशो ते आपणे संपूर्ण विडियो आपणे आजना विडियो नी अंदर जोईशुं संपूर्ण माहिती। तो वीडियो शुरू करता पहला ने तमने कही दूँ कि नीचे लाल कलर सब्सक्राइब बटन है त्यां ओके आपने अमरी चैनल सब्सक्राइब कर लियो और साइड में बेल आइकन जो आपेल है तेने प्रेस कर ऑल नोटिफिकेशन ऊपर करीने आवनारा दरेक नवा वीडियो नी नोटिफिकेशन तमने सौथी पहला मळे। ओके मित्रों, चलो वीडियो शुरू करिए। तो मित्रों, सौथी पहला तमारा मोबाइल नी अंदर तमे क्रोम ब्राउजर ओपन करो। ओके, क्रोम ब्राउजर ओपन कर्या बाद तमारे अहींया गूगल होम पेज आवी जाओ और गूगल में तमारे सर्च करवानुं छे GSHEB। ओके, ई सर्च कर्या बाद तमारी सामे जे छे प्रथम जे साइट आवे छे जे www.gseb.org त्यां तमारे क्लिक करवानुं छे। ओके, त्यां क्लिक कर्या बाद तमारी सामे आ रीतनुं कंईक इंटरफेस आवशे। ओके, अने त्यारबाद तमे नीचे स्क्रॉल डाउन करशो एटले तमारी सामे अहींया आवशे HSEB जनरल ऑल टिकिट मार्च 2022 नी अने HSC साइंस ऑल टिकिट मार्च 2022 नी। ओके, बाकी बीजी जे एड जी नहीं थी ते एड थी जैसे तो तमारा नीचे बॉक्स में अहीं आवी जैसे। ओके, तो आपणे पहला जनरल नी जोईए। तो जनरल पर क्लिक करिए तो नवी साइट खुलशे के gen.gsebht.in। ओके, तो कई रीतना तमारी साइट ओलू डाउनलॉड करवानी छे ते जोईए। जो तमे मोबाइल अंदर प्रथमवार आ रीतनो खोलशो तो आ रीतनो प्रॉब्लम आवशे। तो आ प्रॉब्लम ना आवे तो अहीं कीधुं छे दिस विंडो विल बी नॉट वर्क ऑन मोबाइल और टेब्लेट। आ वेबसाइट मोबाइल अथवा टेब्लेट में काम करशे नहीं। तो तेना माटे तमारे जे छे तमारा क्रोम ब्राउजर नो यूज करवानो केटला माटे कीधुं छे तमारे सौथी पहेला अहींया 3 डॉट छे त्यां ओके आपो। 3 डॉट ओके આપ્યા બાદ તમારે અહીંયા જે છે ડેસ્કટોપ સાઇટ જે લખી છે ઓકે તો અહીંયા તમારે ટિક કરવાનું રહેશે। તો ટિક કરી દેશો એટલે તમારી સામે આ સાઇટ ખુલી જશે। ઓકે, તો તમારે આ સાઇટ ખુલી જાય તો તમારે જે અહીંયા સ્ટેપ આપેલા છે તે તમારે સ્ટેપ તમારે અનુસરવાના છે। તો સૌથી પહેલાં જે છે તમારે અહીંયા તમારા સ્કૂલનો ઇન્ડેક્સ નંબર એન્ટર કરવાનો છે અને ત્યારબાદ તમે જ્યારે રજીસ્ટ્રેશન કર્યું ફોર્મ ભર્યું ત્યારે મોબાઈલ નંબર જે એન્ટર નાખ્યો હોય તે તમારે સિલેક્ટ કરવો હોય તો અહીં તમે મોબાઈલ નંબર સિલેક્ટ કરીને તમારા એ મોબાઈલ નંબર એન્ટર કરશો અને જો તમારે ફોર્મ ભરતી વખતે જો ઈમેલ આઈડી નાખેલો હોય તો તમે ઈમેલ આઈડી પણ લખી શકો છો તો તમારે અહીંયા ટિક કરવાનું રહેશે। ઓકે, તો બેમાંથી કોઈ બી એક તમારે ટિક કરીને તમારે અહીંયા જ્યાં કેપ્ચા છે કેપ્ચા કોડ અહીં એન્ટર નાખી દેવાનો છે અને ત્યારબાદ લોગિન ઉપર ઓકે આપશો એટલે તમારી જે તમારા નામની જે ઈમેલ આઈ જે હોલ ટિકિટ હશે રસીદ તે ડાઉનલોડ થઈ જશે। ઓકે મિત્રો, તો આ રીતનું જે ટોટલી સેટઅપ છે અને જો તમારે આની અંદર જો છે કે ઈમેલ આઈડી કે મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય તો તમે આ ઈમેલ આઈડી ઉપર તમે જે છે મેલ કરી શકો છો તમારા સ્કૂલના લેટર પેજ ઉપર લખીને। ઓકે, અને બીજો ગમે કંઈક પ્રોબ્લેમ હોય તો હેલ્પલાઇન નંબર અહીંયા આપેલો છે ત્યાં જઈને તમે કોલ કરી શકો છો। આ માહિતી તમને ગુજરાતી અને અંગ્રેજીમાં બંને ભાષામાં આપેલ છે, તમે વાંચી અને જોઈ શકો છો। ઓકે મિત્રો, તો આ હતી આપણે જે જનરલની માહિતી। ઓકે, અને સાયન્સનું તે સેમ જ એ જ છે। ઓકે, તો સાયન્સની અંદર તમારે સાયન્સની ઉપર ઓકે આપો અને ત્યારબાદ સાયન્સનું ખુલી જશે અને અહીંયા પણ તમારે આ ડેસ્કટોપ મોડ ઓન કરવાનો રહેશે। ડેસ્કટોપ મોડ ઓન કર્યા બાદ અહીંયા તમારા સ્કૂલનો ઇન્ડેક્સ નંબર, સ્કૂલનો ઇન્ડેક્સ નંબર 01 એટલે કે પહેલાં 10 અથવા 12 હશે અને ત્યારબાદ ડોટ હશે અને ત્યારબાદ 3 અથવા 4 આંકડા હશે। ઓકે, અને તેવો રીતના અહીંયા આપેલો છે દાખલા તરીકે। ઓકે, અહીંયા સેમ મોબાઈલ નંબર કે ઇમેલ આઈડી અને ત્યારબાદ અહીં કેપ્ચા કોઈ બી એક નાખી અને લોગિન ઉપર નાખશો એટલે ઓટીપી આવશે અને ઓટીપી તમારે એન્ટર કરશો એટલે તમે ઓટોમેટિકલી તમારી હોલ ટિકિટ ડાઉનલોડ થઈ જશે તો મિત્રો, મને આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે। પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ મી। જય હિન્દ, જય ભારત।